નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી આપની સાથે હું છો ખ્યાતિ કાંકરિયા રાઇડ તૂટી જવાની ઘટના બાદ અમદાવાદીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને રાઇડ્સની સલામતી અંગે શું ધ્યાન રખાય છે તે અંગે સવાલો પણ તેઓ કરી રહ્યા છે દિવસ કાકરિયા ખાતે બે જિંદગીને ભરખી ગયો છે અને ત્યારબાદ હવે અમદાવાદીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક લાગણી પણ છે અને તેની સાથે તંત્ર માટે રોષ પણ છે મારી સાથે અમદાવાદીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન ક્યાંથી છું તમે અને કયા વિસ્તારમાં રહો છો કાં સો એમપી હું એકચુઅલી મેં કોમદાબાદ મેં દો સાલ હો મને દો બચ્ચે હૈ તો જો ઘટના હોય એ મેં ડર ચુકી હું કે ભાઈ અમે નેક્સ્ટ ટાઈમ અગર મેં આપણે બચ્ચો કો લેકે જાઉં તો

सेफ्टी मेज होना चाहिए नेट्स वॉल नेट्स होती है इफ यू सीन फॉरेन कंट्रीज देर आर मोर देर आर मोर इवल ऑन द सेफ्टी रेट नॉट नॉट ओनली फॉर प्रॉफिट मेकिंग के लिए नहीं होता वो लोग सेफ्टी को पहले ध्यान में रखते हैं वी कैन सी द डिजनी लैंडस एंड अदर अदर प्लेसेज इन द वर्ल्ड वर्ल्ड फेमस प्लेस वेट इन लास्ट फिफ्टी ईयर वेट नेवर नेवर हर्ड अबाउट एनी एनी इंसिडेंट हैपन्स देर बट जो जिस तरह से यहाँ पे कमर्शलाइजेशन हुआ चीज़ों का hmm. थोड़ा सा उस पर ध्यान रखते हुए सेफ्टी फर्स्ट

पेरेंट्स को भी सोचना पड़ेगा कि जब हम घूमने जाते हैं राइड्स है, ए एम सी को सख्त कदम उठाने पड़ेंगे मजा मौत नी सजा बनी हो तुम्हारू बजाज अब इसमें क्या है पार्सलिटी से ये इंस्पेक्शन होता है ना एक्चुअली ये ईमानदारी से नहीं होता है ये ईमानदारी से होना चाहिए ये पार्सलिटी से होता है और इसमें ये जो अभी जिस आदमी ने भी काम किया ना उसको एकदम बिल्कुल पूरी सजा मिलनी चाहिए उसको उसमें जरा भी कोई भी कोताही नहीं होनी चाहिए अच्छा पुलिस ने केस तो ले लिया है लेकिन इस मामले में अब मतलब कहीं ना कहीं ऐसा लग रहा है कि पॉलिटिक्स भी इन्वॉल्व हो रहा है पॉलिटिक्स तो इन्वॉल्व हो ही रहा है सुबह ही देखा था न्यूज पे बहुत दुखद घटना है ये पॉलिटिक्स इन्वॉल्व हो रहा है इसमें गवर्नमेंट को इसमें एक्शन लेना चाहिए सजा मिलनी ही चाहिए कैमरा पर्सन मुंजार भट्ट साथ दीपिका कुमार न्यूज एटीन गुजराती अहमदाबाद

અને તેની અંદર ફાયર બ્રિગેડની મદદ છે એ લેવી પડી હતી ખરેખર તો આ તમામ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કની અંદર નિયમિત ઇન્સ્પેક્શન છે એ થવું જોઈએ પ્લસ જેવી રીતે આપણે હમણાં સુરતની અંદર જે દુર્ઘટના બની એની અંદર આપણે અગ્નિશામક દળ દ્વારા દળ જે પ્રયત્નો કરેલા અને એના પ્રયત્ન સ્વરૂપે અત્યારે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે તમામને કઈ આપવામાં આવેલું છે એવી રીતે એક મેન્ટેનન્સ સર્ટિફિકેટ છે એ પણ કમ્પલસરી છે એ થવું જોઈએ અને વર્ષની અંદર હું માનું ત્યાં સુધી આના ઇન્સ્પેક્શન રિપોર્ટ છે એ થાય તો આ પ્રકારની દુર્ઘટના છે એ ટાળી શકાય ચોક્કસ દુર્ઘટના છે તે ટાળી શકાય શું કહેશો કયા પ્રકારની તકેદારી વાલીઓએ પણ રાખવી જોઈએ અને સાથોસાથ તંત્રએ પણ રાખવી જોઈએ શું કહેશો વાલીનું તો સાહેબ એવું કહેવાનું થાય છે કે આ જે કાંઈ દુર્ઘટના બની એની અંદર સરકારે ખરેખર આ તંત્ર સામે કાર્યવાહી કરવી જોઈએ જ્યાં છવ્વીસ માણસોની જે આ બે માણસો બે બાળકો જે ઓફ થઈ ગયા અને છવ્વીસ જે ઇન્જર્ડ થયા કે જે કાંઈ અત્યારે પડી ગયા છે એના માટે સરકારે ખરેખર આ માટે દર મંથલી આની ઇન્કવાયરી કરવી જોઈએ અથવા તો એનું સર્ટિફિકેટ લેવું જોઈએ ને જેના ઉપરથી પર ડે આનો ખ્યાલ આવે કે ભાઈ આપણી રાઈટ્સ કેટલી નબળી છે કે આપણી રાઇડ્સની આયુષ્ય કેટલું છે એના પરથી આ સરકારે આના માટે ખરેખર વાલીના હિત માટે અને પ્રજાના હિત માટે ખરેખર સારું કામ કરે તો સરકારની એક સારી સુવાસ આ સમાજમાં પ્રસરે શું કહેશો ખાસ કરીને અમદાવાદની અંદર જો છે તો આ પ્રથમ બનાવ નથી આ દ્વિતીય બનાવ બની ચૂક્યો છે ત્યારે આપનું એક પ્રબુદ્ધ નાગરિક તરીકે શું કહેવું છે અમદાવાદમાં જે ઘટના ઘટી અને બાળકો મૃત્યુ પામ્યા અને જે ઘાયલ થયા છે ખરેખર દુઃખદાયક છે એમાં તો આપણે બીજું કાંઈ કરી શકીએ એમ નથી પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટેની સરકાર અને તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવે કે આવી જોખમી રાઈડની અંદર બાળકોને આપણે બેસાડતા હોય તો માવતરે વાલીઓએ મા બાપે પણ વિચારવું જોઈએ કે ખરેખર આપણે બાળકોને આનંદ માટે લઈ જઈએ છીએ એમને નુકસાન કરવા માટે નહીં તો આની અવેજીમાં ઘણી બધી આપણી શેરી રમતો છે ગીલી દંડા છે આમલી પીપળી છે એમના તરફ પણ વાલીઓ વિચારવું જોઈએ કે બાળકોને એમાંથી પણ આપણે આનંદ આપી શકીએ આવી જોખમી રાઈડની અંદર આનંદ આપવાને બદલે આવા વૈકલ્પિક ઉપયોગો જો વિચારવામાં આવે તો ઘણી બધી સાવચેતીના પગલાં રૂપે લઈ શકાય એવું છે અને તંત્રને પણ આપણે ખાસ કહેવાની જરૂર છે કે એમની જે કેપેસિટી હોય રાઈડની એના કરતાં વધારે બાળકોને ઘણી બધી વખત બેસાડતા હોય છે અથવા તો એના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ઘણી વખત નબળા પડી ગયેલા હોય છે તો એનું અવારનવાર એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ અને તપાસ થવી જોઈએ કારણ કે આ બાળકોના ભવિષ્યનો સવાલ છે અને સાથે સાથે ભારતની ભાવિ પેઢીનો સવાલ છે તો આના વિશે આપણે ક્યાંક ને ક્યાંક સમાજની વાલીઓની અથવા તો તંત્રની કચાશ છે જેને બને પરિણામે આવા અવારનવાર બનાવો બનતા હોય છે ભવિષ્યમાં આવા ન બનાવો આવા બનાવો ન બને એના માટે ખરેખર જાગૃતિ લાવવાની જરૂર છે સરકારે પણ થોડુંક એલર્ટ થવાની જરૂર છે અને માવતરે મા બાપે વાલીઓએ પણ એલર્ટ થવાની જરૂર છે કે ઘણા બાળકો તો નીચે બેઠેલા એ દટાઈ ગયા છે તો આપણે એવી રાઇડ હોય એની નીચે કે આસપાસ ન બેસાડવા બદલે એનાથી થોડા દૂર બેસાડીએ એવી તકેદારી લેવામાં આવે તો પણ આવી મોટી ઘટનાઓને ટાળી શકાતી હોય છે જાનહાનીને ટાળી શકાતી હોય છે ચોક્કસ તો જાનહાની છે તેને ટાળી શકાતી હોય છે આગામી એક મહિનાની અંદર રાજકોટમાં પણ કહી શકાય કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવાનો છે ત્યારે લોકોને આપશું અપીલ કરવા શું ખરેખર એવી જોખમી રેડમાં બાળકોને બેસાડાય જ નહીં સો સો વાત એક વાત બાળકોને બેસાડાય જ નહીં જોખમી રેડમાં શું કામ બેસાડવા જ જોઈએ આવું આઉટલું જોખમ છે રાજકોટમાં એક વખત બની ગયું છે આવું ઘણા વર્ષ પહેલાં અને રિપીટ ન બને એટલા માટે બાળકોને જોખમી રેડમાં બેસાડાય જ નહીં ચોક્કસ તો જે રાજકોટના જે પ્રબુદ્ધ નાગરિકો છે તેના બેજ સુર ઉઠી રહ્યા છે કે એક તો કે વાલીઓ પોતે જ પોતાના બાળકોને આ પ્રકારની જોખમી રાઇડમાં બેસાડવાનું ટાળે તો સાતો સાત તંત્ર દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવે ઇન્સ્પેક્શન અવારનવાર થવું જોઈએ તેવું ચોક્કસ રાજકોટના જે પ્રબુદ્ધ નાગરિકો છે તેમનું માનવું છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ અમદાવાદમાં માં તૂટવાની ઘટના પર સુરત વાસીઓ વ્યક્ત કર્યો રોષ અને તંત્રની બે કારણભૂત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જે રીતે રાઈટ તૂટી પડી છે લોકોના મોત થયા છે તંત્ર લોકો ઘાયલ થયા છે ત્યારે તંત્રની બેદરકારી છે સુરતના લોકોનું શું કેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું સૌથી પહેલા આપનું નામ કમલેશ મસાલાવાલા લાફર થેરાપિસ્ટ ગઈકાલની જે ઘટના છે હું તો કદાચ ખરેખર દિલથી કહું છ કે માથી પૂરી એ ઘટનાનો નો વિડીયો જોવાયો પણ નથી તો આટલી હદે જ્યારે આપણા દેશમાં આવું કંઈક થવા લાગે છે કે જ્યાં ઘણી લોકો એક આનંદ મનોરંજન માટે દુનિયામાં લોકોને ટેન્શન ઘણું જ છે તો ટેન્શનમાંથી મુક્ત થવા માટે આવી જગ્યાએ આવતા હોય છે કે જ્યાં એ લોકોને મનોરંજન મળે તો કમસે કમ તમે સેફટીનો તો યાદ રાખો તમે મનોરંજન જો પૂરું નહીં પાડો તો કે પણ કમસે જાન સાથે ચેડા થાય આટલી હદે કારણ કે આ જે આટલા વ્યક્તિને લઈને જે એડવેન્ચરની અંદર જે જૂલા ચાલે છે તો એને માટે એ લોકોની સ્ટ્રેન્થ કેટલી છે કેટલા વખતથી છે ક્યારે ક્યારે મેન્ટેન થાય છે એના પર કોઈ અધિકારીઓ ધ્યાન નથી આપતા અને આટલી હદે થાય છે કે જેમ આખા ત્રણ ત્રણ પરિવાર બિખરાઈ ગયા હવે એ લોકોના પરિવારનું ભરણ પોષણ આગળ જતાં શું હાલત થશે અને આ જે થાય છે તે ખરેખર બહુ દુઃખદ છે ખરેખર એ લોકો માટે અમને દુઃખની ભગવાન એમના પરિવારને આત્માને એ લોકોને શાંતિ આપે અને એ લોકોના પરિવારને હિંમત આપે પણ આ જે થઈ રહ્યું તે બહુ જ ખોટું થઈ રહ્યું છે આના પર ઉપરી અધિકારીઓ જે પણ હોય એના પર સખત હાથે કામ લેવાવું જોઈએ એના પર સખત રીતે પગલાં અને આટલા બધા એમ કહેવાય છે જનરલી અમને લાગે ત્યાં સુધી અમે ઘણા બધા રોડ જ બનેલું હોય છે અને આ એક રોડ નહીં હોય તો તન ચચાર પાંચ પાંચ રોડથી આને સંયુક્ત કરીને બનાવવામાં આવે તો આટલી હદે જ્યારે તૂટવાની તૈયારી હોય તો કોઈ આ માણસોનું ધ્યાન નહીં દોરતા આખો દિવસ અમુક ધારો કે આઠ કલાક કે દસ કલાક ચાલે છે બાકીના કલાક તો એ લોકો એને કમસે કમ મેન્ટેન કરી શકે તો એની ઉપર કોઈ ઉપરી ટીમ કેમ નથી ફક્ત પૈસા કમાવા ફક્ત પોતાનું ઘર ચલાવવું અને આની પાછળ આખાના આખા પરિવાર બરબાદ થાય એ બહુ જ ખરાબ છે તો આના પર સખત રીતે અને

તંત્ર એવું જ લાગે છે કે આ કમાણી કરવા માટે બેઠા છે પણ આ લોકોએ જરાક ચેકિંગ તો કરવું જ જોઈએ કારણ કે જે વચ્ચેથી રોડ કટાઈ ગયો એવું લાગ્યું નહીં વચ્ચેથી રોડ તૂટી જાય છે ને એ લોકો આ કોઈ ચેકિંગ નહીં કરે હવે એ તો આ છોકરાઓ આ તન મળી ગયા તો આપણે બહુ દુઃખદ ઘટના બની છે એની પાછળ તમારે પગલાં લેવા જ જોઈએ સરકારે બી ધ્યાન આપીને એનું પૂરતું ધ્યાન આપીને રાખવું જોઈએ આપણી સાથે એક નવ યુવા છે શું નામ છે આપનું मेरा नाम सिंह नीतिश है जिस तरह की घटना हुई है ऐसी घटना होने के बाद तंत्र खड़ा होता है चेकिंग करता है क्या कहूँ अगर अभी चेकिंग करने से क्या फायदा जब पहले तीन बच्चों की जान जा चुकी है उनके माता पिता पे क्या बीती होगी अगर आज आज अगर हमारे साथ ये हादसा हुआ होता तो हमारी गवर्नमेंट क्या करती आज मोदी सर को ये सोचना चाहिए कि जो हमारे नवयुग बच्चे हैं आज हमारे देश का भविष्य है अगर वो मरते गए तो आज हमारे देश का विकास कैसे होगा આપણી સાથે અન્ય ભાઈ છે આપણે શું નામ છે યોગેશ કાપડિયા યોગેશ ભાઈ આવી રાઈટના મેનેજરો માત્ર પૈસા કમાવાની વાત કરે છે તંત્ર ઘટના બહેના પછી ચેકિંગ કરે છે ખરેખર પહેલાથી ચેકિંગ થવું જોઈએ ખરેખર થવું જોઈએ અને દરેક માણસ મને એ નથી ખબર પડતી કે પોતાના જીવનમાં માનો કે પોતાનું કોમ્પ્યુટર છે એમાં વાયરસ નહીં છે એ માટે નહીં રાખે પેટ્રોલ છે કે નહીં રાખે હવા છે કે નહીં રાખે મોબાઈલની બેટરી તો આ તો કેટલી મોટી ઘટના કહેવાય કોઈને જાનની આખી છે તો એને કેટલી બધી તકેદારી રાખવી જોઈએ રોજ જ એનું એનું એ કરવું જોઈએ કે ભાઈ આ ચાલશે કે નહીં ચાલશે તપાસ કરવી જોઈએ સુરતના લોકોનું કેવું છે તંત્રની બેદરકારી છે તંત્રએ એ ચાલુ થતા પહેલા ચેકિંગ કરવું જોઈએ અને ખાસ કરીને ઘટના બાદ તપાસના આદેશ આદેશાયબા ચેકિંગ આપવાનો કોઈ અર્થ નથી જો પહેલા જ કદાચ તંત્ર દ્વારા સાવચેતી રાખવામાં આવી તો આવી ઘટનાઓ અટકી શકાય કેમેરામેન કલ્પેશ જોશી સાથે કીર્તે પટેલ ન્યુઝિંગ ગુજરાતી સુરત વડોદરાવાસીઓએ અમદાવાદમાં બનેલી રાઇડ તૂટવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી જોકે આવી ઘટના ફરી ક્યારે ન બને તે અંગે ગંભીર પગલાં લેવા જોઈએ તેમ જણાવ્યું વડોદરાવાસીઓનું શું માનવું છે આવું જોઈએ ગઈકાલે અમદાવાદમાં આ રાઇડની દુર્ઘટના આ બની છે અને તેમાં એક યુવતી અને એક યુવકના કરુણ મોત નિપજ્યા છે ઘટના સ્થળે જ આ ગંભીર ઇજાગ્રસ્ત થવાથી મોત નીપજ્યા છે ઓગણત્રીસ જે લોકો જે રાઇડ ઉપર સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા છે ત્યારે ખરેખર જે મજા માણવા ગયેલા અને તેમને અચાનક જ રાઈડ તૂટવાથી આ જે દુર્ઘટનાનો ભોગ બનવું પડ્યું છે ત્યારે આવી દુર્ઘટના કેટલી લાપરવાહી આમાં વર્તાય છે અને તે અંગે જ આપણે અહીંયા વડોદરાવાસીઓની પ્રતિક્રિયા જાણીશું ખરેખર

તમારી નિષ્કાળજીને કારણે બી કોઈ જો મોતની સજા થાય કોઈ મળી જાય તો એની બી સજા એટલી જ હોવી જોઈએ એના પછી આપણા વડોદરા કોર્પોરેશનવાલાએ વડોદરામાં જેટલી બી રાઇડો ચાલે છે એનું ચેકિંગ કરવું જોઈએ એમાંથી જેટલી રાઈડો ડિફેક્ટિવ મળે એને ટોટલી ત્યાંથી રિમૂવ કરવી જોઈએ અને એ ડિફેક્ટિવ રાઇડો મળી એને કારણે એ રાઈડો જેટલા માણસ ચલાવે છે બધાનું એક વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઈએ એક માણસની જિંદગીની સામે આટલી રાઈડોની કોઈ કિંમત નથી

બિલકુલ નિષ્કાળજી તો છે જ રાઈડવાળાની અને અધિકારીઓની આપણે ત્યાં જે રાઈડો એસ્ટાબ્લિશ કરી દે એનું ઉદઘાટન થાય પણ એનું મેન્ટેનન્સ થાય છે કે કેમ એ કોઈ જોતું નથી આવી રાઈડોનું મેન્ટેનન્સ બરાબર થવું જોઈએ અને આ જે એક્સપાયર્ડ થઈ ગયા છે એમના ઘેર જઈને પૂછો કે આમાંથી કોનું ક એના ઉપર જ કદાચ ઘર નપતું હોય ને અત્યારે ઘરની હાલત ખરાબ થઈ ગઈ હોય અને એ આનંદ કરવા આવ્યો તો અને એકદમ મોતના માતમમાં એ સવા ફેરવાઈ જાય કેમ કે આપણી નિષ્કાળજી છે અધિકારીઓની નિષ્કાળજી છે કે રાઈડવાળાની છે છે એ જ ખોટું આ દુર્ઘટના જે થઈ છે બહુ જ દુઃખભરી આ છે સમાચાર છે આપણે સિક્યુરિટી વ્યૂ પોઈન્ટથી જો વિચાર કરીએ તો પર્ટિક્યુલર ભારતમાં સિક્યુરિટીના નામના મેંડુ છે અને સિક્યુરિટી વ્યૂ પોઈન્ટથી કોઈ બી દેશ ચેકિંગ પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદની અંદર કાંકરિયામાં જે દુર્ઘટના બની ત્યારબાદ હવે અધિકારીઓનું શું કહેવું છે તે પણ જાણીશું જી પ્રણવ જે ચોક્કસ એ કહી શકાય કે જે રીતે સમગ્ર ઘટના બની ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે સમગ્ર મામલો છે સીએમઓ ઓફિસ સુધી પહોંચ્યો છે ત્યારે કાંકરિયા લેક ફ્રન્ટના જે મુખ્ય અધિકારી માનવામાં આવે છે આર કે સાહુ તેમ જાણવાનો પ્રયાસ કરશું કે તે શું કહી રહ્યા છે અને શું તપાસ આગળ ચાલી રહી છે સાહુ સર જેની વાત કરીએ સમગ્ર ઘટના બની છે હાલ કોર્પોરેશન દ્વારા શું કામગીરી કરાઈ છે શું પગલાં કોર્પોરેશન લીધા છે ત્યાં સુધીમાં अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ने पब्लिक प्राइवेट पार्टनरशिप ધોરણે જે एम्यूजमेंट ચલાવવા માટે પરવાનગી આપેલી અને કાલે જે દુર્ઘટના બની છે દુઃખદ દુર્ઘટના એની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશને સૌથી પહેલાં એફઆઈઆર નોંધાવી છે અને એફઆઈઆર નોંધીને આજે અમે પીડબ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને એક પત્ર લખવાના છીએ કે આ જે છે બીજા એમ્યુઝમેન્ટ પાર્ક છે એમની પણ બરાબર ચકાસણી કર્યો અને પોલીસને જે લાઇસન્સ એમને આપેલો છે એ લાયસન્સ રદ કરવા માટે અમે પોલીસને જાણ કરીશું આ જે કોઈ પણ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવે છે એની અંદર પેપરમાં જાહેરાત આપી જે પાર્ટીઓ છે એમની પાસે ટેન્ડર મંગાવવામાં આવે છે ટેન્ડરના આધારે પાર્ટીને નક્કી કરવામાં આવે છે સ્ટેન્ડિંગ કમિટીના ઠેરાવો અને બોર્ડના ઠેરાવ પછી પાર્ટીને આ બનાવવાની કામગીરી સોંપવામાં આવે છે આની અંદર પણ જે છે એક નિશ્ચિત જગામાં એમને એમ્યુઝમેન્ટ બનાવવા માટેનો બે હજાર બારમાં ટેન્ડર બહાર પાડેલો અને બે હજાર ચૌદમાં પચીસ ડિસેમ્બરના રોજ આનો ઉદ્ઘાટન કરવામાં આવેલો એની અંદર આ જે ડિસ્કવરી રાઈડ છે એ પણ લગાવવામાં આવેલી પાછળથી અને આખો જે દરરોજ એની બધી રાઇડનો એ લોકો ચેકિંગ કરે દર સોમવારે આ એરિયા બંધ હોય છે આખો એ માટે એની દિવસે પર વિશેષ ચેકિંગ કરે અને દર મહિના આખી ચેકિંગ કરીને એક અમને રિપોર્ટ આપે છે જે છ જુલાઈના રોજ એ લોકોએ રિપોર્ટ આપેલો છે કે અમે અમારી બધી રાઇડ ચેક કરી છે અને એ રાઇડ બરાબર છે પબ્લિક માટે સુરક્ષિત છે જે સામાન્ય એની અંદર કોઈ રિપેરિંગ માંગતી હતી અમે બધી સંપૂર્ણ રિપેરિંગ કરી દીધી છે જશો જે છ તારીખે રિપોર્ટ આપવાનો રિપોર્ટમાં શું ખામયુક્ત રિપોર્ટ આવ્યો હતો આપણી તરફથી રિપોર્ટમાં શું આપણે અંદર કરવામાં તાકીદી આપણા તરફથી એ લોકોએ અમને એ બી જાણ કરી કે અમે જે રાઇડો ચેક કરી છે એની અંદર ડિસ્કવરી રાઈડની અંદર નટ નટબોલ્ટ બદલવાના તે અમે બદલી દેવાયા છે અને જે સામાન્ય લાઇટના જે હતી એની બંધ એ બી અમે ચાલુ કરી દીધી છે લાઇટ મતલબ ડેકોરેશન માટે અને બાકી રાઇડ અમારા મુલાકાતીઓ માટે ફિટ છે એ માટે અમે ચાલુ રાખીશું અને જે એમને ચાલુ રાખી છે કે કોર્પોરેશન શું રોલ આવે છે કાંકરિયા લેકફ્રન્ટમાં શું રોલ આવે છે આ માલિકી કોર્પોરેશનની છે છે અને તો રોલ શું આવે છે અને સાથે જ શું કામગીરી કોર્પોરેશન કોર્પોરેશનનો મુખ્ય રોલ છે કે જે સંસ્થા અહીં કોઈ પણ પ્રકારની કામગીરી કરતી હોય અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે જ્યારે એની અંદર એનો કન્સેપશલાઇઝેશન ઇન્સ્ટોલેશન મેન્ટેનન્સ એન્ડ ઓપરેશનની સંપૂર્ણ કામગીરી ફૂલ જવાબદારી સાથે જે પાર્ટીને સોંપી છે અને જવાબદારી પૂરતી રીતે ના નિભાવે અને આ પ્રકારનો એક્સિડન્ટ બને તો એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ખાસ કરીને એમને તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ તે માટે પોલીસમાં અમે એફઆઈઆર પણ કરીએ છે જી સર તમે જે કહી રહ્યા છો તે કંપની છે કંપની પોતાની રીતે ચેકિંગ કરતી હોય છે આપને રિપોર્ટ આપતી હોય છે પરંતુ એ રિપોર્ટને આધારે કોર્પોરેશન રીતે આપણી જવાબદારી બને છે કે તેને ચેક કરવું એનું રીચેક કરવું કે ભાઈ આ રિપોર્ટ સાચો છે કે ખોટો છે કોર્પોરેશન પાસે કોઈ એવી કોમ્પિટન્ટ ઓથોરિટી નથી કે જે આ પ્રકારની રાઇટ ચેક કરીને રિપોર્ટ આપી શકે એ માટે એ લોકોને જ જવાબદારી સોંપવામાં આવી છે અને દર વર્ષે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ એક લાઇસન્સ આપે છે કે આ ચેક કરી છે અને બરાબર છે એના આધારે જ કોર્પોરેશન એમને રાઇડ ચાલુ રાખવાની પરવાનગી આપે છે તો માત્ર કોર્પોરેશન ખાલી એક રિપોર્ટના આધારે રહે છે અને રિપોર્ટ પોતાની પાસે રાખે છે અને જે પ્રાઇવેટ કંપની દ્વારા જે એજન્સી છે એજન્સી પોતાનો પ્રાઇવેટ જ રિપોર્ટ તૈયાર કરે છે પ્રાઇવેટ રિપોર્ટ આપને સબમિટ કરે છે એજન્સી જે એમના એન્જિનિયર્સ છે એમના જે ઓપરેટર્સ છે એમના મારફતે ચેક કરાવે છે અને ચેક કરાવીને એન્જિનિયરિંગ જે એમના એન્જિનિયર્સ છે એ પોતે સહી કરીને રિપોર્ટ આપે છે કે આ રાઇડની અંદર મેં સંપૂર્ણ ચેક કરી છે અને આ રાઇડ બરાબર છે અને એ આખો કમ્પાઇલેશન કરીને અમને મોકલે છે કે અમારી બધી રાઈડો ફિટ છે એના આધારે જે રાઇડો ચાલુ રાખવામાં આવે છે સર આમાં આર એન્ડ શું રોલ રહેતો હશે આ સમગ્ર ઘટનાની અંદર આર ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈપણ પ્રકારની જે એમ્યુઝમેન્ટ પાર્ક કે કોઈ બિલ્ડિંગ કે કશું બનાવવામાં આવે તો એ એન્જિનિયર્સ છે એ લોકો ચેક કરે છે અને એક વરસ માટે એમને લાઇસન્સ આપે છે કે એમને ત્યાં ચેક કરવામાં આવ્યો છે અને એ એક વરસ ચલાવવા દેવા માટેની મંજૂરી આપવામાં આવે છે જેના આધારે એ લોકો કાર્પોરેશન પોલીસ કમિશનરને ત્યાં અરજી કરે છે અને પોલીસ પણ એમને એક એક વરસનો લાઇસન્સ રિન્યૂ કરે છે ચલાવવા માટેનો એ બંને કામગીરી કરવામાં આવેલી છે તો એ કહી શકાય કે પોલીસનો અને આરબી આર એન આમાં રોલ છે સમગ્ર લાઇસન્સ આપવાની પ્રક્રિયાની અંદર એ લાઇસન્સની જવાબદારી એ બંનેની છે એ માટે બંને જણા એ લાઇસન્સ આપ્યો છે અને એ લાઇસન્સના આધારે જ આ એમ્યુઝમેન્ટ ચાલુ છે અને આની અંદર જે બનાવ બન્યો છે એની એફએસએલ અને અન્ય જે તપાસ સંસ્થાઓ છે એ તપાસ એમને ચાલુ રાખી છે કયા કારણસર રાઈટ તૂટી છે એનો એ લોકોની રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે તો એ માની શકાય કે વ્યક્તિગત જ પોતાની રીતે જે રિપોર્ટ તૈયાર કરે છે રિપોર્ટ કોર્પોરેશન અને જે તે વિભાગને સબમિટ કરે છે હવે કોર્પોરેશન શું કાર્યવાહી આવા એકમો સામે કરશે આ પ્રકારની જે દુર્ઘટના બની છે એ માટે બીજા એમ્યુઝમેન્ટ બનાવ ના મળે એના માટે વિશેષ વ્યવસ્થાઓ કોર્પોરેશન કરશે સર આ જે કોન્ટ્રાક્ટર હતો તેનું કોઈ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે લાયસન્સ રદ કરવામાં આવશે જ્યારે આ પ્રકારનો એક્સિડેન્ટ બને છે ત્યારે એમનો એફઆઈઆર બી કરેલી છે એ માટે લાયસન્સ રદ કરવામાં આવશે અને ઉપરી સત્તા જે છે એ લોકો બધા ડિસિઝન લેશે ઉપરની ઓથોરિટી બધું નક્કી કરશે અમે લોકો અહીંથી સંપૂર્ણ રિપોર્ટ જે છે ઉપર સામેલ કરીશું સર આપણા રિપોર્ટમાં શું તાકીદ આપણા તરફથી કરવામાં આવી છે કોઈ ખાસ વિશેષ તાકીદ કરાઈ હોય આ મુદ્દે આજ પ્રકારની કે આ પ્રકારના સંપૂર્ણ લાયસન્સ લીધા હતા આ પ્રકારે જે બનાવ બન્યો છે એના લીધે એમના આગળ એફઆઈઆર કરી છે એ માટે એમના ઉપર યોગ્ય પગલાં ભરવા વિનંતી છે આ પ્રકારની રજૂઆત કરવામાં આવશે જી 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 ચોક્કસ જી ચોક્કસ જી એ પણ માની શકાય કે ઇન્સ્યોરન્સ આ રાઇટ્સ માટે કંઈ કહેવાય છે કે જોગવાઈ છે કે ઇન્સ્યોરન્સ કરી દેવો જોઈએ તો ઇન્સ્યોરન્સ કરાયો હતો તો ઇન્સ્યોરન્સ કેટલો હતો કેટલો વીમો હતો આની અંદર એક કરોડ રૂપિયાની ઇન્સ્યોરન્સની પોલિસી છે તે એ બી પાર્ટીને લેવાની હોય છે ને એ લોકોએ પોલિસી લીધેલી છે અને એક કરોડ રૂપિયાના જે છે ઇન્સ્યોરન્સની પોલિસી પણ એ લોકોએ કોપી આપણને સબમિટ કરી છે સર બીજી પણ વાત છે કે જે આ પાર્ટ્સ યુઝ કરવામાં આવેલા હતા પાર્ટ્સ ક્યાંના હતા અને આ જે રાઇડ્સ છે તો ક્યાંથી લાવવામાં આવી ક્યાં તૈયાર કરવામાં આવી હતી એ એકચલી જે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક છે એ લોકોએ આ રાઇડ લગાવી છે અને એની બધી માહિતી એમની પાસે છે અને એની અંદર અમુક સ્પેર પાર્ટ કોઈ વિદેશથી લાયા હોય અને પછી એને એસેમ્બલિંગ કરીને તૈયાર કરીને એ લગાવવામાં આવેલ છે હજી ચોક્કસ અહીં કહી શકાય કે જે રીતે સમગ્ર મામલો થયો હતો મામલાની અંદર એ બહાર આવ્યું છે કે કોર્પોરેશનની માત્ર કોર્પોરેશન હોય છે કે જે જેમ્યુઝ પાર્ક બને છે તેનો એક વ્યક્તિ જ હોય છે એ વ્યક્તિ રીતે તેનું જે કે ચેકિંગ કરાવતો હોય છે અને સાથે જ પોલીસ તેનું લાયસન્સ આપતી હોય છે અને સાથે જ આર એન્ડ વિભાગ જે છે તે દર વર્ષે ચકાસણી કરતું છે તેને લઈને તેને સર્ટિફિકેટ ઇસ્યુ કરતી હોય છે ફરી વખત ઘટના બની રહી છે તંત્ર દોડતું થયું છે પરંતુ આ પ્રકારની જે જીવો જોઈ રહ્યા છે તેના માટે

એકચ્યુઅલી એ ફિટનેસ સર્ટિફિકેટ છે ફિટનેસ સર્ટિફિકેટમાં જે રાઇડ ચેક કરે તો ડિસ્કવરી રાઇડ જે છે એમના ઇન્જિનિયરે ચેક કરી અને ઇન્જિનિયરે લખેલો છે કે મેં ચેક કરતા આની મને નટબોર્ડ બદલવાની જરૂર લાગી એ માટે અમે નટબોર્ડ બદલી દીધા છે હવે રાઇડ સંપૂર્ણ સુરક્ષિત છે ફિટ છે પબ્લિકને બેસાડવા માટે એટલે સર એ કંપનીના જ જે એક વ્યક્તિ કહી શકાય એના જે ઓથોરાઈઝ કરના ઓથોરાઈઝ વ્યક્તિએ કહ્યું હતું કે આ તમામ વસ્તુ આની અંદર છે આ વસ્તુ આમાં નથી એ જ એમના જે ઇન્જિનિયર હોય ઇન્જિનિયર જ પોતે ચેક કરે અને એની અંદર એમને કોઈ પણ સુધારા વધારા કરવાનો યોગ લાગે તો એ લોકો કરીને જાણ કરે છે કે અમે સંપૂર્ણ ચેક કરી લીધી અને આની અંદર અમારે આટલી બદલું વસ્તુઓ બદલવાની હતી એ પણ અમે બદલી દીધેલ છે અને હવે રાઈડ સુરક્ષિત છે અને એ સંપૂર્ણ કમ્પાઇલ્ડ રિપોર્ટ અમને પછી સંસ્થા પોતાના એમડીની સહી સાથે મોકલે કે અમારી બધી રાઈડો અમારા એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ ચેક કરી છે અને પબ્લિક માટે સુરક્ષિત છે જેની રિપોર્ટ અમે આપને આપીએ છીએ

જૂના ડાયરેક્ટરે સીધી વાત કરતા તેમણે જણાવ્યું છે કે તમામ સવાલોના જવાબ તેઓએ આપ્યા છે કઈ રીતે અધિકારીઓ રિપોર્ટ આપ્યો હતો અને હાલમાં શું ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે પણ જણાવી કે અત્યારે ટીમ પહોંચી હતી અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા ત્રીસ ફૂટ ઉપર જઈને તેઓએ તપાસ કરી છે કે આખરે આ કઈ રીતે ધરાશાય થઈ સમાચારોમાં અત્યારે બસ આટલું આગામી બુલેટિન જોઈ શકો છો મારા સહયોગી સંધ્યા સાથે નમસ્કાર